સબ્જેક્ટ વિજ્ઞાન અને ટેકનોલોજી, ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1નો આ આપણો 5th વિડિયો છે, જેમાં આપણે ક્વેશ્ચન નંબર 21-25નો અભ્યાસ કરવાના છીએ. ક્વેશ્ચન નંબર 21, રાસાયણિક સમીકરણ એટલે શું? કાટ લાગતો અટકાવવા માટેની પદ્ધતિઓના નામ લખો. દળ સંચયનો નિયમ લખો. ક્ષારણ એટલે શું? ક્વેશ્ચન નંબર 25, જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં ખીલી ડૂબાડવામાં આવે ત્યારે તે દ્રાવણનો રંગ શા માટે બદલાય છે? જવાબ શરૂ કરતાં પહેલાં એક વાત, કે દરેક વિદ્યાર્થી દરેક ક્વેશ્ચનને પૂરેપૂરા સાંભળશે અને પછી તેની નોંધ કરે અને પોતાના મિત્રોને જરૂર ને જરૂર શેર કરે, એવી એક રિક્વેસ્ટ. ક્વેશ્ચન નંબર 21, રાસાયણિક સમીકરણ એટલે શું? સંજ્ઞા અને સૂત્રો વાપરીને રાસાયણિક પ્રક્રિયાને ટૂંકમાં દર્શાવવાના સાંકેતિક સ્વરૂપને રાસાયણિક સમીકરણ કહે છે. ક્વેશ્ચન નંબર 22, કાટ લાગતો અટકાવવા માટેની પદ્ધતિઓના નામ લખો. 1. ધાતુનું તૈલીકરણ, રંગોનો ઉપયોગ. 3. મિશ્ર ધાતુની બનાવટ. 4. ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે કે ગેલ્વેનાઇઝિંગ. ક્વેશ્ચન નંબર 23, દળ સંચયનો નિયમ લખો. કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું એટલે કે દ્રવ્યના દળનું સર્જન કે તેનો વિનાશ થતો નથી. ક્વેશ્ચન નંબર 24, ક્ષારણ એટલે શું? એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગે છે. આ કાટ લાગવાની ક્રિયાને ક્ષારણ કહે છે. દાખલા તરીકે લોખંડને કાટ લાગવો. ક્વેશ્ચન નંબર 25, જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં ખીલી ડૂબાડવામાં આવે ત્યારે તે દ્રાવણનો રંગ શા માટે બદલાય છે? આયર્નની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડતા કોપર કરતાં આયર્ન વધુ ક્રિયાશીલ હોવાથી તે કોપરનું વિસ્થાપન કરે છે અને પરિણામે આયર્ન સલ્ફેટ બને છે, જે લીલા રંગનો હોવાથી દ્રાવણનો રંગ બદલાય છે. સમીકરણમાં જોઈએ તો CuSO4+Fe એટલે કે કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી મૂકીએ તો FeSO4+Cu એટલે કે આયર્ન સલ્ફેટનો રંગ લીલો બને છે.